મહેસાણા નોકરી કરવા જવું હોય તો બાર તરત એવું કે ના અમાર છોકરો તો હરી જાય એ ના જવા દેવા નહીં જવા દેતા શાના માટે ના જવા એનું સારું ઈચ્છતા હોય તો એને ગમે ત્યાં દુનિયાના પરમાં ગમે ત્યાં ઈચ્છા થાય એવું કે મારે અહીં જવું છે તું જા તારી જિંદગી બનાય એની એનું ભવિષ્ય ઈચ્છતા હોય એનું સારું ઈચ્છતા હોય તો ગમે ત્યાં એને જવા દેવું લોકો દુનિયાના તમામ દેશોમાં નોકરી ધંધા માટે લાગવા લાગ્યા હમણાં મેં કહ્યું એમ હમણાં હું અમેરિકા ગયેલો લોકો એવું કે અમેરિકામાં ખૂબ મોજ છે અમેરિકાથી કોઈ આવે ને એટલે મને એ લોકો કહેતા કે સાહેબ જે આવેલે એવું કે આઈફોન લેતા આવજો આ લેતા આવજો ને આ લેતા આવજો એટલે પેલા અમેરિકામાં આ બધા આપણા એવું કે અમેરિકા વાળા કરોડોપતિ એ તો બધું લેતા આવે બેગો ભરી ભરી લેતા આવે ના વાસ્તવિકતા અલગ છે ત્યાં સેલ લાગે ને મોજા થી લઈ અને આ સ્વર્ગ સુધીનો સેલ લાગે ને સેલ ની રાહ જોઈને બેઠા હોય કે ક્યારે સેલ લાગે ને અમે ખરીદી કરીએ હું ત્યાં હતો ત્યારે અમારે એક સવિતાબા હતા ચરોતરના પટેલ હતા મન કે દીકરા જવું ને એટલે બધા આઈફોન માગે બે ત્રણ જણા નોંધાઈ દીધું હોય કે આઈફોન લેતા આવજો હવે આઈફોન 50,000 થી 1,00,000 રૂપિયાનો આવે છે અને ના આપીએ એટલે રિહાઈ જાય પણ કે એમને કેવું કેવી રીત કે કાળી મજૂરી કરીએ છીએ અમે અહીંયા એક એક રૂપિયો બચાવીએ છીએ આ એટલે કહું છું તમને કે જે લોકો આગળ આવ્યા છે એમણે કાળી મજૂરી કરે છે એક એક રૂપિયો બચાવે છે એક એક પેની એક એક પૈસો એક એક પૈસાની કિંમત છે એમ કે ડોલર વાપરવાનો છે તો એવું કે એક સાથે ડોલર ના વપરાય ડોલર એટલે ત્યાંનો એક રૂપિયો આપણા 70 રૂપિયા એ લોકો એટલે આગળ છે કે ખૂબ મહેનત કરે છે પૈસા બચાવે છે અને આપણે ક્યાંક પૈસા આવ્યા હોય તો તરત બોલાવો કલાકાર ને ઉડાડીએ હા તો કરું સંસ્કૃતિ છે આપણી કલાકારો આવે ક્યાંક એ પણ આપણી સંસ્કૃતિ છે પરંતુ પૈસા પૈસા જેટલો સાચવશો ને એટલો પૈસો તમને સાચવશે પૈસા જેટલો વેળવશો એટલે પૈસો તો વપરાતા વાર નહીં લાગતી કરોડો રૂપિયા મોટા મોટા ભંડારો ખાલી થઈ જાય અને સૌથી વધારે પૈસાની બચત શીખવી હોય તો આ બાજુ બેઠેલા કહું છું આ બાજુ ધ્યાન આપજો આ સૌથી મોટી બચત બેંક આ બાજુ બેઠી જ્યારે જ્યારે કઈ તકલીફ આવી જ્યારે જ્યારે ઘરમાં કઈ જરૂર પડી એટલે પુરુષ ને એવું થાય યારું પૈસાની તકલીફ છે અને પૈસા ખૂટે છે એટલે તરત એ બા હોય એ બેન હોય એ પત્ની હોય પૂછે કેટલી જરૂર છે એટલે પાછા પુરુષ પાછા ત્રણેય ને એવું કે હવે બહુ જરૂર તું મોકરે તને ના ખબર હોય તને બોલો ખરા હવે શું કરીશ તું ગમે ની જરૂર છે આટલી જરૂર છે 50,000 ની જરૂર છે તને હારું 30,000 તો મારી જોડે પડ્યા તરત તાળું કે ચોઈ લાયા તારી જોડે ભાઈ એ તમે 100 રૂપિયા આપતા હતા એમાંથી 10 રૂપિયા બચાવી એ ઘોડા નીચે મૂકી દેતા સાહેબ અમારી મારી જગદંબા મારી બહેનોને વંદન કરું છું વંદન એટલે કરું છું ગમે તે તકલીફ હોય પણ એ સંસ્કાર ક્યારે નેવે નથી મૂકવા દેતી એ ક્ષાત્રત્વને પકડી રાખે છે એ ક્ષત્રિયાના ગુણ એનામાં જીવતા રાખે છે એ ગમેલી તકલીફ હોય પણ બહાર જઈ અને કદાચ કોઈ વ્યસન કરતો બહાર એવું કહે ને કે જો આ તમારા વ્યસન કરે તો બહાર તો એવું જ કે છે ના હો એ નહીં કરતા તો કુક જ વાર હડે સાહેબ આ સંસ્કાર છે એના આપણે એને સમજવાની જરૂર છે આપણે બીજું એ સમજવાની જરૂર છે કે બીજા સમાજોમાંથી એ શીખવાનું છે કે તમે બીજા સમાજો તો જ્યાં સ્ત્રીને મહત્વ આપ્યું છે સન્માન આપ્યું છે એ તમામ સમાજો સુખી છે સ્ત્રીને સન્માન આપવો આપણી જવાબદારી છે કોઈ એવું કહેતા હોય પુરુષો કે ઘર અમે ચલાવીએ આ બેઠા અહીંયા ને હું કે તમે બધા કોઈ આપણે ઘર નહીં ચલાવતા ઘર તો આજ ચલાવે છે તમે કહો કે અમે કમાવા જઈએ એહસાન કરો છો તમારું ખાવાથી લઈ તમારા મા બાપ ની તમારા દીકરા દીકરીની તમારા ભાઈ બહેન ની અને ખુદ ની તમારી બધાની ચિંતા એ કરે તો ઘર તો એ ચલાવે છે અને ઘર બહેનોને કહું છું કોઈ પુરુષ એવું આમ તણી કરે તો કહી દેવાનું તો ખાવા નહીં મળે ગમે તેવો સીધા થઈ જાય ગમે તેવા સીધા થઈ જાય ક્યાં જાય બહારનું ખાવાથી બહુ જાય ને બહુ ગમે એટલું ઓટો મજીને ખાઈ આવે પણ ઘરે ઘરનો રોટલો ખાય તો જ પેટ ભરાય
તમે આ એટલે કહું, તમે જુદો દસ દાડા બાર ફરી આવો તરત, અરે આ તો ઘરનું બનાવજો યાર, વાત તો થાક્યા બાર નું. એટલે બહેનોનું મહત્વ છે. અને બહેનોને વિનંતી એટલી જ કરું કે કોઈ નાના મોટા કોઈ ગુટખા ખાતું હોય ને તો બે હાથમાં ઠોકવાની. ગુટખા ખાવાથી મોં બગડે એ પણ નહીં કરવા દેવાનું. ને દીકરા દીકરીનું ધ્યાન આપણે રાખવાનું, આપણે એમનું શિક્ષણ નું ધ્યાન રાખીએ. એટલે આપને વિનંતી કરવા માટે આવ્યો છું કે આ સમાજે મને ખૂબ આપ્યું, આ સમાજે મને સન્માન આપ્યું છે, આ સમાજે મને ઓળખ આપી છે, અને આ સમાજ માટે જે કઈ કરવું પડે એ મારા મરતા દમ તો કરવાનો છે. હું એવું કહે કે તમે અલ્પેશભાઈ હમણાં થોડા ઠંડા પડ્યા છે, એ સ્વભાવ જ નહીં મારો, એ ગમે એટલું કરું છું તો તમારો ને આ ઉકળી જ જાય, એને કેટલો ટાઈમ દવાઈ રાખો તમે, એ સ્વભાવ નહીં મારો. અને મારી જવાબદારી છે, જવાબદારી એટલે છે કે જે જગ્યા તમે આપી છે, જે જવાબદારી આપી છે એ નિભાવવાનો. કોઈએ મને પૂછ્યું કે અલ્પેશભાઈ તમે બોલો છો કેમ બહુ, એ તો મારો સ્વભાવ છે ને, આંદોલનકારી સ્વભાવ છે. અને આંદોલનકારીનો સ્વભાવ ગમે તેવો હોય એ ચૂપ ના રહી શકે. એટલે હું બોલવાનો, કામ કરવાનો. અને જે ખેરાલુની સમિતિએ જે આ જગ્યા પસંદ કરી છે, સાહેબ મને હું એક કરવું ના કરવું તમારાથી વાત છે, પણ એક સુઝાવ આપું છું, સલાહ આપું છું કે ગામે ગામ એક રથ ફેરવજો, અને રથ માટે બે દિવસ હું આપીશ, તમે મને ફેરવશો તો બે દિવસ તમારી વચ્ચે રહીશું ગામે ગામ. એ રથ ફેરવો, ગામે ગામ બધામણા થાય, આખું ગામ ભેગું થાય, આખું ગામમાં નક્કી થાય કે આ શિક્ષણ માટેની વ્યવસ્થા છે. અચ્છા બીજું હમણાં કહેતો તે, બીજા સમાજો આગળ કેમ છે ખબર છે? બીજું દાન છૂટા હાથે આપે છે. અચ્છા દાન આપે એને દાનવીર કહેવાય છે. નાયક સાહેબ દાનવીર ક્યારે શંકા કરે? દાન આપનારો મોટો થાય, દાન આપનારો મોટો છે. દાન આપનારો ક્યારે દાન આપ્યા પહેલા શંકા ના કરે. આપણી કમનસીબી એ છે કે દાન આપ્યા પહેલા શંકા કરીએ છીએ. જે કોઈ કામ કરવાની હિંમત કરે છે એ હિંમત કરે એના ઉપર પહેલા શંકા ઉભી થાય, કેવું કરશો, હિસાબ બરોબર રાખજો. એટલે પણ ભાઈ કઈ કરવા તો દે, એમને શરૂઆત તો કરો. આ સ્વભાવ છે ને, સ્વભાવ બદલવાની જરૂર છે. બીજું કે આપણે કામ કરવાની પદ્ધતિ એ બદલવાની જરૂર છે. એવું કહીએ કે લોકોને શંકા જ ના જાય, પણ બીજા સમાજો છૂટા હાથે દાન આપે છે. જે કમાય છે કમાયાનું દાન પણ એટલું જ આપે છે. અપીલ એટલી જ કરું છું તમને કે બધા તો સમાજ સેવામાં જોડાઈ નહીં શકતા, બધા તો કામ કરી નહીં શકતા. દરેક ગામથી એક એક બબે પાંચ પાંચ જોડા લોકો કામ કરતા હોય, એની હિંમત વધારવાની જરૂર છે. એ કઈ કામ કરતા હોય તો કે તંત્ર ચિંતા ના કરતા અમે બેઠા છીએ. એમાં ભવન બનતું હોય તો ભવનમાં ગામે ગામ રથ આવે તો આખા ગામને ભેગું કરવાનું, તમામ સમાજો કે ભાઈ અમારો રથ આવે છે, વધામણા કરો, યથાશક્તિ એમાં યોગદાન આપો, એમાં દાન કરો, અમારે પણ એક કીટ મૂકવી છે એમાં. આ કરશો તો હું માનું છું કે કોઈ તકલીફ નહીં પડે. બાકી ખાતમુહૂર્ત થઈ ગયું છે અને આવનારા બે ત્રણ મહિનામાં ખાલી 15 દાડા રથ ફેરવો સાહેબ, તમને કોઈની જરૂર નહીં પડે. એટલે એના માટે પણ શુભકામના પાઠવું છું. સાથે બીજું એ પણ કહું, ઘણા બધા તમને એવું કહેશે કે એકલા ચાલો, એકલા ચાલવાથી કોઈનો વિકાસ નહીં થાય. તમારે ચાલતા ગમે ત્યારે દિવસના દરેક પળમાં દરેક વ્યક્તિની જરૂર પડે છે, દરેક સમાજોની જરૂર પડે છે. મારે જો તમારું અહિત કરવું હોય તો તમને ચોખ્ખું કહીશ કે એકલા જ રહો, આપણે કોઈની જરૂર નહીં. પણ તમારું ભલું કરવું હશે, મારે મારા લોકોનું ભલું કરવું હશે તો મારા લોકો જોડે મારે બધાને રાખવા પડશે, બધા જ સમાજોને રાખવા પડશે. જે લોકો આપણી જોડે પ્રેમથી રહેતા, પરાણે નહીં કહેતો, પણ જે પ્રેમથી રહેતા એવા લોકોને આપણી સાથે રાખવા પડશે અને બધાની સાથે આપણે ભણવું પડશે. આપ બધાને અપીલ કરવા માટે જે આવ્યો હતો એ અપીલ એટલી જ હતી કે વેશ્યોનું છોડો, શિક્ષણ અપનાવો, અને આ ધરોહર જે આ સંગઠન બન્યું છે, આ એકતા જે બની છે એ એકતાને જાળવી રાખો. અને તમને દાવા સાથે કહું છું સાહેબ, દેશના કોઈ પણ ખૂણે જાઓ ઠાકોર સેનાનું નામ દેજો સાહેબ, આજે આખો દેશ ઠાકોર સેનાનો ઓળખે છે સાહેબ. અને ઠાકોર સેનાનું નામ લેશો અને તરત એવું કહેશે ગુજરાત વાલી ઠાકોર સેના સાહેબ, હજુ તો શરૂઆત છે. ઘણા બધા એવું કે શું કરું યાર, હવે હજુ 5 વર્ષ થયા અમને, 7 વર્ષ થયા, મોકો તો આપો.
અને જ્યારે કોઈ સંઘર્ષનો રસ્તો અપનાવીને કામ કરતા હોય ત્યારે